પોરબંદરનું રાણીબાગ વિસ્તાર હાર્દ સમો ગણવામાં આવે છે. આ વિસ્તારમાં રસ્તા પર ગાબડા પડી જતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. પોરબંદરના રાણીબાગ ચાર રસ્તા પર મુખ્ય બજાર તરફ જતા રસ્તે ગાબડા પડી ગયા છે. તાજેતરમાં પડેલા વરસાદ બાદ રોડ ધોવાઈ જતા ગાબડા પડ્યા છે. આ વિસ્તાર અતિ મહત્વનો છે અને અહીંથી અસંખ્ય વાહનો પસાર થાય છે. ગાબડાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે અને ગાબડા પરથી વાહન પસાર ન થાય તે રીતે સાઈડમાંથી વાહન ચલાવવું પડે છે. ત્યારે અકસ્માતનો ભય રહે છે, તેમજ નજર ચૂક થતા વાહન ગાબડામાંથી પસાર થાય તો વાહનને નુકસાન થઈ શકે છે, જેથી તાકીદે આ ગાબડાઓનું સમારકામ કરવામાં આવે તે જરૂરી બની ગયું છે. પોરબંદરની અંદર મિશન પોરબંદરમાં 820 કરોડ રૂપિયા કે 828 કરોડ જે કઈ પાસ થયા હોય એના પછી પોરબંદરનું વિકાસનું કામ ચાલુ થયું. હાલ પોરબંદરની અંદર સ્થિતિ એવી છે કે જે MG રોડ અને SVP રોડ અને હોસ્પિટલ રોડ જેવા મેઇન રોડ ઉપર છે ને, ત્યાં સ્થિતિ અત્યારે દયનીય છે. રોડ ઉપર જે રાણીબાગના ચાર રસ્તા છે એની ઉપર ખાધા ખડબાઓ છે. માણસો અહીંયાથી કેટલા હજારો માણસો નીકળે છે, અહીંયા ખાધા ખડબાઓ છે. બંને બાજુ રોડની બંને બાજુ બ્લોક બનાવવાના હતા, એ બનાવ્યા નથી. આજે અત્યારે કમ્પ્લીશન સર્ટિફિકેટ બધાને મળી ગયા છે. કોન્ટ્રાક્ટરો જેમ તેમ જેમ ફાવે તેમ કામ કરે છે. રોડ ઊંચા થઈ ગયા છે, બધા રોડ ઊંચા થઈ ગયા છે. સાઇકમાં જે પાણી છે એને ભરાવા થાય છે. દુકાનદારોને હેરાન ગતિ છે, બહુ મોટી ભાઈ હેરાન ગતિ છે. મેઇન રોડ ઉપર ગલીઓ છે એમાં બ્લોક નથી રહેતા. મેં પોતે બાજુમાં જ બ્લોક છે, ગલી છે એમાં બ્લોકની ફરિયાદ કરી કે ભાઈ આમાં બ્લોક બાકી છે, તો હજી કોઈ આવ્યો નથી. અમારા રોડ ઉપર કચરા ગંદકી કન્ટિન્યુ ચાલુ હોય છે, પછી કોઈ કરવા આવતું નથી. રિપેર કોઈ સાફસૂફી કરવા નથી આવતું અને કોઈ કાર્યવાહી નથી થતી. મેઇન રોડ ઉપર જે SVP રોડ અને MG રોડ જે ખરેખર પોરબંદરનું હૃદય સમા રોડ છે, એની અંદર બંને બાજુ બ્લોક બનાવવાના હોય, ડિવાઈડર જે ફુવારાનું ડિવાઈડર બન્યું એવું ડિવાઈડર અહીંયા પાઉંભાજીના ચાંબુલા પાઉંભાજીવાળા રોડ ઉપર ડિવાઈડર નથી બન્યું. અને દરેક રોડ ઊંચા કરી નાખ્યા છે. કોઈ ઇન્જિનિયરનું કોઈ જાતનું કંઈ એન્જિનિયરિંગનું કોઈ માપદંડ કંઈ નથી અને એમને રોડ ઊંચા કરી નાખ્યા છે. ફૂટપાથ ક્યાં દેખાતી જ નથી. માણસો હાલે તો ક્યાં હાલે ભાઈ? આ બધી ટ્રાફિકની સમસ્યા પહેલાં તો આ બધી દૂર થવી જોઈએ, ગંદકી દૂર થવી જોઈએ. અને માંગણી એ છે કે જે કંઈ અધૂરા કામ છે એ પૂરા કરો, પછી NOC સર્ટિફિકેટ બધી લઈ લો. આ NOC મળી જાય બધા કોન્ટ્રાક્ટરોને, એનો મતલબ હું અત્યારે આ રાણીય સમાજવાળો રોડ આખે આખો પાછો ખોદીને પાછો બનાવે છે, તો આટલા રૂપિયા ખર્ચા પબ્લિકને શું કામ કરો છો? પબ્લિક ટેક્સ ભરે છે, ટેક્સના પૈસા શું કામ આવી રીતે બગાડો છો તમે? આ ઉપરાંત SVP રોડ અને સિવિલ હોસ્પિટલ રોડ નજીક બ્લોક પાથરવામાં નથી આવ્યા, જેથી રોડની સાઈડમાં વરસાદી પાણી ભરાઈ જાય છે અને ગંદકી ફેલાય છે. ત્યારે જ્યાં બ્લોક પાથરવામાં નથી આવ્યા ત્યાં બ્લોકનું કામ શરૂ કરવામાં આવે તેવી પણ સલીમભાઈ સૂર્યાએ પાલિકા તંત્રને રજૂઆત કરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.